એટલે મારી દ્રષ્ટિ આમ ગણો તો કુલ ખર્ચ આપણો છે બાદ કરતા દર વર્ષે 50,000 જેવું આમાંથી આપણને મળે. નમસ્કાર, આજે આપણે વાત કરીશું ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે, કેવી રીતના ખેડૂત ભાઈઓ પોતાની ઉપજ છે ઉપરાંત પોતાના ખેતરમાંથી આવક વધારી શકે. એટલે કે સરસ મજાની સરકારી યોજના છે જેનો લાભ લઈ અને ખેડૂત ભાઈઓ છે એ પોતાના ખેતરમાં બમણી આવક કરી શકે, ડબલ આવક કરી શકે. તો કેવી રીતના આ બધું થઈ શકે, કેવી રીતના તમારે ફોર્મ ભરવાનું છે, ક્યાંથી ફોર્મ ભરવાનું, કેટલો લાભ મળશે, આ બધી જ વાત આ વિડીયોમાં આપને અમે કરીશું. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. પરંતુ એની પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ એકમાત્ર ચેનલ છે જે આપને હંમેશા સરકારથી તમારા સુધી પહોંચાડશે બધી યોજનાઓને અને આપને ખૂબ ખૂબ લાભ કરશે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે આપની આવક એટલે કે ખેડૂત ભાઈઓની આવક ડબલ થાય, એના માટે એમણે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. આપના ખેતરમાં ઉપજની સાથે સાથે આ યોજનાઓનો લાભ લઈ અને ખૂબ સારું કમાઈ શકો છો. એમાંની એક યોજના છે સૂર્ય શક્તિ કિસાન યોજના, જેને ટૂંકમાં કહેવાય છે સ્કાય. આ યોજનામાં ખેડૂત ભાઈઓ પોતાના ખેતરનો કોઈ એવો ભાગ ગોતી લે કે જેનો ખૂબ ઉપયોગ નથી, ત્યાં સોલાર પાવર યુનિટ ઇન્સ્ટોલ કરાવી અને સોલાર પાવર ખુદ જનરેટ કરી શકે છે. એના ઘણા બધા ફાયદા છે. એક ફાયદો એ છે કે એને 12 કલાક પોતાને વીજળી મળશે, જ્યારે કે આજકાલ ખેતી માટે 8 કલાક વીજળી જ આપવામાં આવે છે, એ પણ કયા ટાઈમે આપવામાં આવે એનું નક્કી હોતું નથી, જ્યારે આમાં તમને દિવસ દરમિયાન 12 કલાક આપને ખુદને વીજળી મળશે. સાથે સાથે આપ જે વીજળીનું ઉત્પાદન કરશો એ વીજળી છે એ આપ વેચી પણ શકશો, એટલે કે આપના ઉત્પાદન પછી જે કોઈ વીજળી વધે છે એ વીજળી ખુદ PGVCL છે એ લઈ લેશે અને એના આપને ખૂબ સારા ભાવ આપશે. અને ત્રીજો ને સૌથી મોટો ફાયદો છે કે આમાં આપને જાજુ રોકાણ કરવાની જરૂર રહેતી નથી. તો ચાલો જાણીએ આ યોજના વિશે થોડી ડિટેલમાં. આ યોજનાની પહેલી શરત એ છે કે આપના જેટલા હોર્સ પાવરનું કનેક્શન હશે એની સામે એટલા મેગાવોટનું સ્ટેશન નાખી આપવામાં આવશે. એટલે કે માની લો કે આપણે 1 હોર્સ પાવરનું કનેક્શન છે તો આપને 1.25 મેગાવોટની સોલાર પ્લેટ અને ઇન્સ્ટોલેશન નાખી આપવામાં આવશે. આ યોજનાનું સૌથી મોટું પાસું એ છે કે તમારે મિત્રો માત્ર ને માત્ર 5% રકમ જે ખર્ચ થાય છે એની માત્ર 5% રકમનો જ ખર્ચો કરવાનો છે. એટલે કે તમારા ખિસ્સામાંથી માત્ર 5% રકમ જ જવાની છે. સાથે સાથે 60% જેવી રકમ સરકાર સબસિડી રૂપે આપે છે. એટલે કે આ ખર્ચામાંથી 60% રકમ એવી છે જેને આપે કોઈ દિવસ પાછી આપવાની જ નથી, પાછા ભરવાના જ નથી. અને બાકી વર્તી 35% જેટલી રકમ છે એ સરકાર દ્વારા આપને લોન મળશે અને લોન દ્વારા આપને ચૂકવણી કરવામાં આવશે, જે ધીરે ધીરે આપને હપ્તા રૂપે પાછા ચૂકવવાના રહેશે. આ લોન આપને 7 વર્ષના સમય માટે આપને મળશે. એનો અર્થ એ થયો કે આપને ખર્ચો બિલકુલ કરવાનો નથી, કારણ કે લોનના હપ્તા તો આપ જે વીજળીનું ઉત્પાદન કરશો અને જે વીજળી PGVCL એટલે કે વીજળી ખાતું લઈ લેશે એમાંથી જ નીકળી જવાના છે. તો તમારે તો માત્ર ને માત્ર 5% જ ખર્ચો છે. એટલે કે 1,00,000 રૂપિયાનો ખર્ચો હોય આખા ઇન્સ્ટોલેશનમાં તો તમારે તો માત્ર 5,000 રૂપિયા જ કાઢવાના છે. છે ને જબરદસ્ત યોજના. ત્યારબાદ આ યુનિટમાંથી જે કાંઈ વીજળીનું ઉત્પાદન થશે એ વીજળી પહેલા 7 વર્ષ દરમિયાન એટલે કે જ્યાં સુધી લોન શરૂ હશે એ સમય દરમિયાન સરકાર તમારી પાસેથી 7 રૂપિયા પ્રતિ યુનિટના ભાવેથી ખરીદશે અને ત્યાર પછી 18 વર્ષ સુધી એટલે કે ટોટલ 25 વર્ષનો કરાર હોય છે તો પછી 18 વર્ષ સુધી આપ 3.5 રૂપિયાના ભાવે સરકાર આપની પાસેથી આ વીજળી ખરીદશે. સાથે સાથે 7 વર્ષ સુધી આ યુનિટનું તમામ મેન્ટેનન્સ, રખરખાવ અને ઇન્સ્ટોલેશન જે કાંઈ ત્યાં જરૂર પડે એ બધી કંપની દ્વારા થશે અને 7 વર્ષે લોન પૂરી થયા પછી આખું યુનિટ તમારું પોતાનું થઈ જશે, એટલે કે એની માલિકી તમારી રહેશે. એનો અર્થ એ થયો કે આપ આખા યુનિટના માલિક બની જશો. તો મિત્રો, ઉનાળામાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જ્યારે પાક થતો નથી, જ્યારે વરસાદ બહુ ઓછો હોય છે, ત્યારે
જેટલો તડકો વધુ પડશે એટલા યુનિટ વધુ બનશે અને એટલું વધુ કમાણી તમે કરી શકશો। ઘણા લોકોએ ઘણા મિત્રોએ આ યુનિટ પોતાની વાડીએ લગાડ્યું છે। એનું કહેવાનું છે કે રોજના 400 થી 500 રૂપિયા સુધીની વીજળી અમે ઉત્પન્ન કરીને વેચી શકીએ છીએ। એટલે કે મહિને તમે 10 થી 15000 રૂપિયા સુધીની વીજળી સરકારને વેચી શકશો તમારા વપરાશ ઉપરાંત। સાથે સાથે હું અહીંયા એક તમને વેબસાઈટ આપું છું, આ વેબસાઈટ ઉપર જઈને વધુ ઇન્ક્વાયરી કરી શકો અને એની નીચે એક નંબર છે, એ નંબર ઉપર પૂછીને પણ આપ ફોન કરીને પણ બધું જે કઈ આપના સવાલ છે, કેવી રીતના ફોર્મ ભરવું, ક્યાંથી ફોર્મ ભરવું વગેરે વગેરે સવાલના જવાબ આપ મેળવી શકો। સાથે સાથે હું એક ફોર્મનો નમૂનો પણ અહીંયા આપું છું તમને। આ પ્રકારનું ફોર્મ આવશે અને ફોર્મ મુજબ આપ આપની વાડીએ કે ખેતરમાં આ યુનિટ લગાવી શકશો। આ ઉપરાંત જે કઈ આપણા વિસ્તારના એક બે જાગૃત ખેડૂતે જે આ યુનિટ લગાવ્યું છે એમનો પોતાનો અનુભવ પણ હું થોડી વારમાં આપને શેર કરીશ। એટલે કે એક વિડીયો આપ જોઈ શકો કે જેમાં એમણે એ પોતે શું કહે છે જેમણે આ યુનિટ પોતાની વાડીએ લગાડ્યું છે। મારું નામ વાલજીભાઈ તળસીભાઈ ડેરવાળિયા છે। સરકારશ્રી તો આમાં તો લગભગ 4 થી 5 લાખ જેવું કહે છે કે 4-5 લાખનો આ ખર્ચ અમારે થાય, એમાં તમારે તો સબસિડી પેટે લાંબો ખર્ચ કે ભોગવવાનો નથી। એટલે મને એવું કીધું કે તમારે 23,007 હપ્તા આવશે, 23,007 હપ્તા, પહેલો હપ્તો એક ભરવાનો, બીજા હપ્તા તમારે ભરવાના નથી। આમાં શું છે, દર વર્ષે તમારે કે વીજળી પેદા થાય એ અમે જીબી વાળા લઈ જઈશું, વાદળ છાયું વાતાવરણ હોય તો 15-20 તો ખરું જ એમ, બરોબર છે। એટલે સરેરાશ આમ ગણો તો રોજના આમ સરેરાશ 300 રૂપિયા જેવું રોજનું મળે, વર્ષના અંત્યાનો હિસાબ થશે, બરોબર છે। રોજના જમા થયા એ યુનિટની કુલ રકમ 7 વડે ગુણીને જેટલી થશે એક બાજુ મૂકશે, બીજું વર્ષ દરમિયાન તમે કેટલી વિદ્યુત વાપરી અમારી એને 7 વડે ગુણી એ જોશે, પછી એમાંથી બાદ બાકી કરશે, પછી જે રકમ વધશે ખેડૂતના ખાતામાં જમા અમે કરીશું એવું ત્યારે અમને કીધેલું છે। એટલા વખત તો બહુ સારું છે, લાઇટ કનેક્શન બી આવી ગયું અને રોજના 300 રૂપિયા જમા થવા માંડ્યા અને લાઇટનું કેવું સુખ થઈ ગયું, સવારમાં 7 વાગે લાઇટ આવે અને સાંજે 7 સુધી જાય, 12 કલાકની તો મને લાઇટ આપે છે। જો આખું સોલાર સિસ્ટમનું આખું મીટર છે અહીંયા, રોજે રોજનું અહીંયા કેટલા યુનિટ જમા થાય, દાખલા તરીકે આજે વરસાદ જેવું છે અને વાદળછાયું વાતાવરણ એટલે 13.3 યુનિટ આજના જમા થયા છે, બાકી વાદળછાયું વાતાવરણ તડકા જેવું હોય તો અહીંયા 55-58 યુનિટ છે જમા થાય, એટલે આજે 13.3 યુનિટ જમા થયા અને આજ સુધીનું જ્યારે અમે આ સોલાર ફિટ કર્યું ત્યાર સુધીનું કુલ યુનિટ 9,293 આટલા જમા થયા, એટલે 9,293 ગુણ્યા 7 એટલે આમ ગણો તો 50-60 હજાર જેવું રકમ છે એ માતબર રકમ ખેડૂતના ખાતામાં જમા થાય। એટલે મારી દ્રષ્ટિએ આમ ગણો તો કુલ ખર્ચ આપણો છે બાદ કરતા દર વર્ષે 50,000 જેવું આમાંથી આપણને મળે। તો જોયું ને મિત્રો, જેમણે પોતે આ યુનિટ પોતાની વાડીએ લગાડ્યું છે એમને કેટલો ફાયદો થઈ રહ્યો છે। તો તમે પણ આ યોજનાનો આજે જ લાભ લો, ખબર ન હોય તો તમામ લોકો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી ખેડૂત ભાઈઓ છે એમને જાગૃતિ મળે, એમને ખ્યાલ પડે કે જેમની પાસે જમીન છે એમને સરકાર ખૂબ જ બધી યોજનાઓ દ્વારા ખૂબ જ મદદ કરે છે। તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો। આ જે યોજના છે સ્કાય યોજના, એમનો લાભ તમે તમામ લોકો લ્યો એવી તે ઈચ્છા છે। સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ ચેનલ ઉપર ખેડૂત લક્ષી તમામ યોજનાઓ વિશે માહિતી એક પછી એક અમે આપતા રહેશું, જેથી કરીને અમે થોડા પણ તમારા જીવનમાં આર્થિક પ્રોબ્લેમ જે છે એ દૂર કરી શકીએ અને સરકારને તમારા સુધી લાવી શકીએ અને જાગૃતિ પહોંચાડી શકીએ।